કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં? બે લેક્ચરમાં આપણે ભારતના બંધારણ વિશે વાત કરી રહ્યા હતા. આપણું ત્રીજું ચેપ્ટર ભારતનું બંધારણ, એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. ભારતનું બંધારણ શું કામ અને ઘડણ, કેટલા સમયમાં ઘડણ, કોનો કોનો એમાં અગ્રીમતમ ફાળો હતો એ આપણે વિશે વાત કરી રહ્યા છીએ. હવે આપણે ભારતનું બંધારણ, ભારતના બંધારણની ઉપયોગીતા શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, ભારતનું જેવું બંધારણ કેમ એટલું બધું વિશિષ્ટ છે કે જે વિશ્વમાં એનું આગવું સ્થાન રહેલું છે. ભારતનું બંધારણ ખૂબ જ વિશિષ્ટ છે મિત્રો, કારણ કે એમાં ઘણી બધી લાક્ષણિકતાઓ રહેલી છે, જેમાં અમુક લાક્ષણિકતાઓ આપણે અહીંયા જોવાની છે. તો ભારતના બંધારણની સૌ પ્રથમ લાક્ષણિકતા જેને કહી શકાય એ છે લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ, લોકો દ્વારા ચાલતું શાસન, લોકો વડે ચાલતું શાસન, લોકો માટે ચાલતું શાસન, એટલે લોકશાહી. આ લોકશાહી શાસન પદ્ધતિ છે એ ભારતમાં પ્રવર્તિત છે. હવે આપણે જોઈએ ભારતની લોકશાહી શાસન પદ્ધતિ એ ભારતે સ્વતંત્ર થયા બાદ અપનાવી લીધી છે. એટલે કે ભારતે સ્વતંત્ર થયા બાદ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. એની પહેલા ભારતમાં રાજશાહી હતી, અંગ્રેજનું શાસન હતું. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. ભારત દર 5 વર્ષ સામાન્ય ચૂંટણીઓ થાય છે. ચૂંટણીઓ મિત્રો ઘણા બધા પ્રકારની હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે, લોકસભાની હોય છે, ધારાસભાની હોય છે, જિલ્લા પંચાયતની હોય છે, નગર પંચાયતની હોય છે, તમારા ગ્રામ પંચાયતની હોય છે. ચૂંટણીઓનો પ્રકાર ઘણો બધો હોય છે, પરંતુ 5 વર્ષના સમયગાળે અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ થાય છે, જેના વિશે આપણે કઈ ચૂંટણી ક્યારે થશે એ બધી વસ્તુ વિશે આપણે વિસ્તૃત વાત કરીશું. પરંતુ અત્યારના સમયમાં કે દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે, એમાં 18 વર્ષ ઉપરના મતદારો મત આપે છે. ભારતના બંધારણમાં 18 વર્ષની વયને પુખ્ત વય તરીકે ગણવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે પોતાના વિચારથી લઈ શકે છે. 18 વર્ષને પુખ્ત વય તરીકે ગણવામાં આવે છે અને 18 વર્ષે ભારતમાં વ્યક્તિને મતાધિકાર આપવામાં આવે છે. ભારતનો વિશેષતમ અધિકાર મતાધિકાર એ ભારતના દરેક વ્યક્તિને 18 વર્ષની વય આપવામાં આવે છે. એટલે કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો મતદાર એ મત આપે છે. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના જ થઈ શકતી નથી. હવે આ જે ભારતના બંધારણની આગવી વિશિષ્ટતા લોકશાહી શાસન પદ્ધતિ, તો લોકશાહી શાસન પદ્ધતિ અમલ કરવા માટે ચૂંટણી સિવાય લોકશાહી શાસન પદ્ધતિની કલ્પના જ ના થઈ શકે. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી દેશના તમામ લોકોની ભૂમિકા છે. ક્યાંક ને ક્યાંક મત આપીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મત આપીને વ્યક્તિ છે એ પોતાના નેતાને ચૂંટે છે અને એને શાસનમાં બેસાડે છે. દેશનો કોઈ પણ નાગરિક એ ચૂંટણી લડી શકે છે. દેશનો કોઈ પણ નાગરિક એ ચૂંટણી લડે છે. એમાં થોડીક વય મર્યાદાઓ નક્કી થયેલી હોય છે અને કોઈ પણ વ્યક્તિ એ પોતાની વય મર્યાદા પૂરી કરી ચૂંટણી લડી શકે છે. પછી તે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે એ જાતિનો હોય, ધર્મનો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, વર્ગ કોઈ પણ વર્ગનો હોય, તે પોતાની ઈચ્છે તો ચૂંટણી લડી શકે છે. તેમાં ચૂંટાયેલા સભ્યો એટલે કે પ્રતિનિધિઓ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂંટાયેલા જે લોકો છે, ચૂંટાયેલા જે નેતાઓ છે, એ 5 વર્ષ સુધી પોતાના વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના તમામ નાગરિકોને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની સ્વતંત્રતા ભારતના બંધારણમાં અપાયેલી છે. વિચારવાની સ્વતંત્રતા, બોલવાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે રજૂઆત કરવાની સ્વતંત્રતા અને કોઈ પણ ધર્મ પાળવાની જે સ્વતંત્રતા છે એ ભારતના બંધારણમાં આપેલી છે, લોકશાહી શાસન પદ્ધતિમાં આપેલી છે. અહીંયા એક પિક્ચર્સ આપવામાં આવ્યું છે મતદાન મથક. ઘણી જગ્યાએ તમે મતદાન મથક મતદાન શબ્દ સાંભળ્યો હોય છે, કારણ કે હજી આપણે 18 વર્ષની વય નથી થઈ ગયા, નથી બતાવી. એટલે મતદાન મથકોમાં વ્યક્તિ, દરેક સામાન્ય વ્યક્તિ મત આપવા જાય છે, તે 18 વર્ષથી ઉપરનું છે અને પોતાના વિસ્તારના નેતાને અથવા પોતાના પ્રતિનિધિને એ મત આપીને ચૂંટતા હોય છે. એ એક સામાન્ય મતદાન મથક અહીંયા આપેલું છે. બીજી ભારતના બંધારણની આગવી લાક્ષણિકતા છે ધર્મનિરપેક્ષતા. તો મિત્રો ધર્મનિરપેક્ષતા શું છે એના વિશે આપણે સમજી, તો ભારત છે એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર અને પ્રજાસત્તાક દેશ. ભારત છે બિન સાંપ્રદાયિક એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિને
પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની, ધર્મને અનુસરવાની, કોઈ પણ સંપ્રદાયમાં જોડાવાની તમામ પ્રકારની સ્વતંત્રતા છે અહીંયા આપવામાં આવે છે. કોઈને કોઈના ઉપર ધર્મ પાડવા માટે જોગમી કરવામાં આવતી નથી. ધર્મ નિરપેક્ષ, કોઈ પણ ધર્મના કે કોઈ પણ જાતિના લોકો સાથે દુર્વ્યવહાર ન થાય, એની સાથે ખરાબ વર્તન ન થાય, એની સંપૂર્ણ તકેદારી રાખતી જે આપણું બંધારણ છે એ સંપૂર્ણ તકેદારી રાખતું બંધારણ છે. એવી જ રીતે પ્રજાસત્તાક દેશ છે ભારતનો, ભારત દેશ પ્રજાસત્તાક દેશ છે કે લોકો વડે લોકો થકી જાતનું શાસન અહીંયા છે. બિનસંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. બિનસંપ્રદાયિક શાસન એટલે કોઈ પણ દેશનું શાસન એ કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. કોઈ એક ધર્મના લોકો શાસન ન કરે, કોઈ ધર્મની માન્યતાને આધારે શાસન એ ન ચાલે. દરેક લોકો માટે તમામ નિયમો છે એ સરખા. સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. સંપ્રદાયના આધારે, ધર્મને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો વિચાર એનો પ્રચાર કરવાની સ્વતંત્ર આપેલી હોય છે. એને આપણે બિન સંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. દરેક નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે એ ભારતના બંધારણ થ્રુ આપણા તમામ લોકોને મળેલી છે. ત્રીજી આગવી લાક્ષણિકતા એ છે કે ભારતનું બંધારણ એ પ્રજાસત્તાક છે. ભારતનો ભારત દેશ છે પ્રજાસત્તાક છે. તો પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિના પર. પ્રજાસત્તાક એટલે કે રાષ્ટ્રના જે વડા છે, વડાપ્રધાન છે કે પછી કોઈ પણ મંત્રી છે, રાષ્ટ્રપ્રમુખ છે એ વંશ પરંપરાગત ના હોય. એટલે કે કોઈ પણ એક પેઢી છે એ સત્તા ઉપર છે તો એની નીચલી પેઢી એટલે કે એના વારસો એ જ સત્તા ઉપર આવે એવું ના હોય. વંશ પરંપરાગત અમુક એક કુટુંબની જ વ્યક્તિ ના હોય, તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. એ રાજ્યના વડા છે, રાષ્ટ્રના વડા છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા હોય છે. મત આપીને લોકો એ પોતાના વડા અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર પ્રજાસત્તાક એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકોની ઈચ્છા અનુસાર લોકો થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. આપણી જે રાજ્ય વ્યવસ્થા છે એમાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા જે શાસન છે એ માત્ર કોઈ હકો ધરાવતા એક વર્ગના હાથમાં નથી. તમામ લોકો જે ઈચ્છે એ ચૂંટણી લડી અને સત્તા ઉપર આવી શકે છે પોતાના કાર્યો થકી, પોતાના સેવા કાર્યો થકી. પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ, સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહેશે. રાજ્યતંત્રના તમામ હોદ્દા કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ અને એના ભેદભાવો, સ્ત્રી અને પુરુષના ભેદભાવો વગર કોઈ પણ નાગરિકો માટે ખુલ્લા રહે છે. એટલે માનો કે ધારક તો કોઈ રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતા બેન એ ગામના સરપંચ બની શકે કે પછી કડિયા કામ કરનાર વ્યક્તિ કે સામાન્ય ચા બનાવનાર વ્યક્તિ પણ ચૂંટણી લડી અને ધારાસભ્ય બની શકે. કોઈ પણ લોકો માટે તમામ મુદ્દાઓ એ આપણી રાજ્ય વ્યવસ્થામાં ખુલ્લા મૂકેલા છે. આ મિત્રો પ્રજાસત્તાક એ લાક્ષણિકતા આપણા બંધારણની છે.